નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે હક કમી માટેની અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનું સોગંદનામું કેવું હોય અને તેના માટે કેટલા રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઈકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક શું તમે જમીન મિલકત ધરાવો છો તો હક્કમી માટેની અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે સોગંદનામું કેવું હોય તે અંગેનો નમૂનો અને સ્ટેમ્પ કેટલા રૂપિયાનો વાપરવો પડે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો સૌપ્રથમ આપણે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની માહિતી મેળવી લઈએ તો ખેડૂત મિત્રો હક્કમી માટે કયા કયા આધાર પુરાવા જોઈશે તો તેના માટે સૌપ્રથમ આપણે એક નિયત નમૂનાનું અરજી ફોર્મ જોઈશે ત્યાર પછી આગળ વાત કરીએ તો રૂપિયા ત્રણની કોર્ટ ફીની ટિકિટ જોઈશે જે અરજી ઉપર લગાવવાની થશે તે ઉપરાંત તમે જ્યારે હક્કમી કરાવવા માટે જાઓ છો ત્યારે તમારા જે સર્વે નંબર કે ખાતાના સાત બાર આઠની નકલો સાથે સામેલ રાખવાની થશે ત્યારબાદ તમારા જે સાત બારમાં છ નંબર હકપત્રકની નોંધો લખાઈને આવે છે તે ગામ નમૂના નંબર છની ઉત્તરોત્તર તમામ હકપત્રકની નકલો જોડવાની થશે અને અંતે આપણે જોઈએ તો કમી થતો હોય તે તમામ વ્યક્તિઓનું સોગંદનામું અથવા તો ફારગતી દસ્તાવેજ સામેલ રાખવાનો રહેશે આ ઉપરાંત આપણે મરણના કિસ્સામાં વાત કરીએ તો મરણના કિસ્સામાં મરણનો દાખલો અને તેઓના મરણ અંગેનું એક સોગંદનામું રજૂ કરવાનું થશે તો મરણના કિસ્સામાં આપણે વાત કરી તો મરણના કિસ્સામાં આપણે વાત કરીએ દાખલા તરીકે ગંગારામભાઈ મગનભાઈ છે તેઓએ પોતાની હયાતીમાં પોતાના વારસદારોના નામ જમીનમાં દાખલ કરાવી લીધેલ છે અને ત્યાર પછી ગંગારામભાઈનું અવસાન થઈ જાય છે તો તેના માટે એક તેઓનો મરણના દાખલાની નકલ અને તેઓના વારસદારો પૈકી કોઈ પણ એકે તેમના મરણ અંગેનું જે સોગંદનામું કરાવવાનું રહેશે તે સોગંદનામાની નકલ સામેલ રાખવાની રહેશે આ સિવાય બીજા કિસ્સામાં આપણે વાત કરીએ તો માની લો કે મહેશભાઈ છે મહેશભાઈનું અવસાન થઈ ગયું તેઓ નિર્વંશ અપરણિત ગુજરી ગયા છે તો તેઓ સિવાયના જે બીજા વારસદારો છે અથવા તો તેઓના પિતા હોય તો તે પૈકી કોઈ પણ એકે કે મહેશભાઈ એ નિર્વંશ અને અપર્ણિત ગુજરી ગયેલ છે તે અંગેનું એક મરણનું સોગંદનામું અને તેઓનો જે પેઢી આંબો છે તે જોડવાનો રહેશે તો હવે આપણે અરજી ફોર્મ જોઈએ કે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તો ખેડૂત મિત્રો આ અરજીનો નમૂનો છે જે હક કમી અને સગીર પુખ્તની કે નોંધ દાખલ કરવાની અરજીનો નમૂનો છે તો અહીંયા સૌ પ્રથમ આપણે ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ ટિકિટ લગાવી લેવાની રહેશે ત્યાર પછી અરજદારનું નામ છે તો અહીંયા આપણે અરજદાર ખેડૂતનું નામ લખી લેવાનું છે ત્યાર પછી તેઓનું પૂરું સરનામું લખી લેવાનું છે અને ત્યાર પછી નીચે અહીંયા તારીખ લખી લેવાની છે તે ઉપરાંત ખેડૂત મિત્રો અહીંયા આપણે મોબાઈલ નંબર નાખી દેવો જેથી કરી અને તે અંગેના એસએમએસની માહિતી આપણને મળતી રહે ત્યાર પછી પ્રતિશ્રી શ્રી ઈ ધરા કેન્દ્ર તો અહીંયા તમે જે ઈધરા કેન્દ્રમાં અરજી રજૂ કરો છો તે તાલુકાનું નામ લખી લેવાનું છે વિષય છે હક્કપત્રકે નોંધ દાખલ કરાવવા અંગે જય ભારત સાથ અમો ઉપર જણાવેલ અરજદારની તાલુકાના મોજે ખાલી જગ્યા ગામની તો અહીંયા તમે જે ગામની જમીન માટે અરજી કરો છો તે ગામનું નામ લખી લેવાનું છે નીચેની વિગતોની ખેતીની જમીનના હકમાં ફેરફાર થતો હોય તે અંગેની ગામ નમૂના નંબર છ હક પત્રકે ફેરફાર નોંધ દાખલ કરવાની અમારી માગણી છે તો આ પ્રમાણેની વિગત છે તો હવે આ નીચે કોષ્ટક આપેલ છે તેમાં શું વિગત ભરવાની છે તે જોઈએ તો ખેડૂત મિત્રો આપણે કોઈ એક ખાતું હક કમી કરાવીએ છીએ તેમાં માની લો કે ચાર સંયુક્ત ખાતેદારો છે તો આપણે અહીંયા ક્રમ નંબર એક ક્રમ નંબર બે ક્રમ નંબર ત્રણ અને ક્રમ નંબર ચાર એવી રીતે તેની સામે ચારેય ખાતેદારોના નામ આપણે અહીંયા લખી લઈશું અને ત્યાર પછી અહીંયા જે ક્રમ નંબર એક છે તો ઉક્ત નામ પૈકી ક્રમ નંબર તો આ જે કોષ્ટકમાં ચાર નામ લખ્યા તે પૈકી કયા કયા ક્રમ નંબરના હક કમી થાય છે તેના ક્રમ નંબર અહીંયા લખવાના છે હવે માની લ્યો કે અહીંયા આપણે ક્રમ નંબર ત્રણ અને ક્રમ નંબર ચારના હક્કમી થાય છે તો આ ક્રમ નંબર ત્રણ ને ચાર આપણે લખી લીધા તે લખ્યા પછી આપણે અહીંયા નીચેનું જે છે તેમાં આપણે કંઈ લખવાનું નથી કારણ કે આ જે છે તે સગીરમાંથી પુખ્ત વ્યક્તિ થતા હોય તેની નોંધ કરવા માટેની વિગત છે તો આને આપણે લીટો મારી દેવાનો છે એટલે કે ચેંકી નાખવાનું છે ત્યાર પછી આપણે જો આ સિવાયની કોઈ વિશેષ વિગત લખવા માંગતા હોય તો અહીંયા અન્ય વિશેષ વિગત છે તેમાં અહીંયા વિગતો લખી શકીએ છીએ અને ત્યાર પછી અરજી સાથે નીચે મુજબના આધારો રજૂ કરું છું તો અહીંયા બિડાણમાં આપણે અગાઉ જોયું તે મુજબના જે જે આધાર પુરાવો ડોક્યુમેન્ટ આપણે જોડીએ છીએ તેની વિગત અહીંયા આપણે લખી લેવાની રહેશે અને તે તમામ વિગત લખી લીધા પછી અહીંયા અરજદારે પોતાની સહી કરવાની છે તો આમ એકદમ સરળતાથી આ જે હક્કમી અંગેનું અરજી ફોર્મ છે તે ભરી શકાય છે તો હવે હું તમને હક્કમી અંગેનો જે સોગંદનામાનો નમૂનો છે તે નમૂનો બતાવીશ તો મિત્રો આમ તો હક જતો કર્યા અંગેનો કોઈ સ્પેસિફાઈ નમૂનો નથી પણ અમારે જે અહીંયા કાયમી વપરાશમાં ઉપયોગમાં લેવાય છે તે સોગંદનામાનો નમૂનો વર્ડની ફાઇલ બનાવી અને તમને બતાવવા પ્રયત્ન કરેલ છે તો તે નમૂનો આ પ્રમાણેનો છે જેમાં સૌ પ્રથમ અહીંયા ઉપર હક જતો કર્યા અંગેનું સોગંદનામું એવું મથાળે લખાયેલ છે ત્યાર પછી છે હાથી હું નીચે સહી કરનાર તો અહીંયા આપણે જે જે વ્યક્તિઓના હક કમી થતા હોય તેઓના નામ અહીંયા લખવાના રહેશે અને ક્રમશઃ તેઓની ઉંમર ધંધો ધર્મ અને રહેઠાણનું સરનામું જેમાં તાલુકો જિલ્લા સહિત તમામ વિગત લખી લેવાની રહેશે ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા તો અહીંયા આપણે જિલ્લાનું નામ લખી લેવાનું રહેશે દાખલા તરીકે અહીંયા હું બોલું કે સુરેન્દ્રનગર જિલ્લાના ત્યાર પછી આ ખાલી જગ્યામાં તાલુકો આવશે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોજે ખાલી જગ્યાની સીમ જમીન તો અહીંયા ગામનું નામ આવશે તો આપણે હવે આખી લાઈન જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગામની સીમ જમીન સર્વે નંબર તો અહીંયા સર્વે નંબર અને ત્યાર પછી તેનું ક્ષેત્રફળ જે હેક્ટર આરેમાં હશે તે લખી લેવાનું અહીંયા આપણે એક સર્વે નંબરની જગ્યા આપેલ છે પણ જો એક કરતાં વધુ સર્વે નંબર હોય તો ત્યારે અહીંયા આપણે બીજી લાઈન એડ કરી અને તેનું પણ સર્વે નંબર અને ક્ષેત્રફળ લખી લેવાનું છે પ્રો આર એની ક્ષેત્રફળની જમીન હાલમાં મોજે રેવન્યુ રેકોર્ડમાં ખાતા નંબર તો અહીંયા જે ખાતા નંબર હોય તમારો તે ખાતા નંબર લખી લેવાનો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ખાતા નંબર લખી લીધા પછી જે કંઈ સંયુક્ત ખાતેદારો હોય તે સંયુક્ત ખાતેદારોના નામ જેટલા ખાતેદાર હોય તેના નામ લખવાના છે અહીંયા આપણે ત્રણ ખાતેદારોના નંબર ટાંકેલ છે જો ત્રણથી વધારે હોય તો ત્યાર પછી અહીંયા અલ્પવિરામ કરી અને ત્યાં નવા ખાતેદારો એડ કરી દેવાના છે તો આ તમામ ખાતેદારોના નામે એડ કરી આપણે આગળ સોગંદનામું જોઈએ કે ના સંયુક્ત નામે ચાલે છે સદરહુ જમીન હાલમાં અમારા સંયુક્ત કબજા ભોગવટા અને માલિકીમાં આવેલ વડીલોપાર્જિત મિલકત છે સદરહુ મિલકતમાં અમારા વણ વહેંચાયેલ લાગ ભાગ હિત અને હિસ્સો પોસાય છે ઉપરોક્ત અમારી વડીલો પાર્ચિત મિલકતની અમારી ઘરમેળે રાજી ખુશીથી વેચાણ કરતા સધરુ જમીન અમારા સહિસ્સેદાર તો જે સહિસ્સેદારની તરફેણમાં આપણે ભાગ જતો કરવાના હોઈએ તેઓનું નામ અહીંયા લખવાના રહેશે અને જો એક કરતાં વધુ સહિસ્સેદારની તરફેણમાં હક જતો કરતા હોય તો એ તમામ સહિસ્સેદારોના નામ લખવાના છે જેથી સદરૂ જમીનમાં સમાયેલ અમારો લાખ ભાગ હક હિસ્સો અમે ખાલી જગ્યાની તરફેણમાં તો અહીંયા પણ જેની તરફેણમાં હક જતો હોય તેઓના નામ લખી લેવાના રહેશે અને ત્યાર પછી આ ખાલી જગ્યામાં પણ જે સહિસ્તેદારની તરફેણમાં હક જતો હોય તે સહિસ્સેદાર કે સહિસ્સેદારોના નામ લખી અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરતા અહીંયા છેલ્લે બીજી એક ખાલી જગ્યા આવશે તો અહીંયા પણ જે સહિસ્સેદારના તરફેણમાં હક જતો કરતા હોય તે સહિસ્સેદાર નું નામ લખી લેવાનું છે ત્યાર પછી અહીંયા સ્થળ અને તારીખ લખી અને જે જે વ્યક્તિઓ પોતાનો હક જતો કરતા હોય તેઓની સહી કરી લેવાની છે અહીંયા તેઓનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો આવશે જો એકથી વધારે હોય તો અહીંયા ક્રમશઃ નીચે ફોટો લગાવી અને તેઓની સહી લેવાની રહેશે અને આ સોગંદનામું છે તે કોઈપણ નોટરી વકીલ પાસે જઈ અને નોટરાઈઝ કરાવી અને તમે ઈધરા કેન્દ્રમાં નોંધ સાથે રજૂ કરી શકો છો અથવા તો મામલતદાર કચેરીમાં જઈને પણ આ સોગંદનામું કરાવી શકાય છે હવે આ સોગંદનામા ઉપર આપણે કેટલા રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે તે અંગે હું તમને જે છેલ્લો સ્ટેમ્પ ડ્યુટી અંગેનો પરિપત્ર છે તે પણ બતાવીશ તો મિત્રો આ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીનો તારીખ ચાર આઠ બે હજાર ઓગણીસનો જે પરિપત્ર છે તે તમને બતાવી રહ્યો છું જે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની અનુસૂચિ એક્સના ફિક્સ રકમની સ્ટેમ્પ ડ્યુટી સુધારેલા દરો જે પાંચ આઠ બે હજાર ઓગણીસથી અમલમાં મૂકવા બાબત છે તે અંગેનો આ પરિપત્ર છે તેમાં હું તમને સ્ક્રોલ કરી અને બતાવું કે હક કમી કે ફાર ગતિ અંગે કેટલો સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની રહેશે તો આમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ સોગંદનામા માટે કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરવી તેનું આખું લિસ્ટ આપણને જોવા મળી રહ્યું છે તો તેમાં સ્ક્રોલ કરતાં અહીંયા ક્રમ નંબર ઓગણપચાસ ઉપર ફાર ગતિ લખાયેલ છે જેમાં આપણે વાત કરીએ કે વારસાગત મિલકત અથવા તો તેના ભાગોની ફાર ગતિ લેખ દાવો છોડી દેનારના ભાઈ અથવા બહેન દાવો છોડી દેનારના માતા પિતાના બાળકો અથવા પુત્ર અથવા પૂર્વ મૃત્યુ પામેલ પુત્રની પુત્રી એટલે કે પૌત્રી અથવા પિતા તથા માતા અથવા સાથી અથવા ઉપરના સંબંધના કાયદેસરના વારસદારોએ કરેલ હોય અથવા તેમની તરફેણમાં કરવામાં આવેલ હોય તો તો તેની સામેનું સ્ટેમ્પ ડ્યુટી છે બસો રૂપિયાની વાપરવાની રહેશે તો આમ કમી અંગે બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની રહેશે પણ આ પરિપત્રમાં એક અસમંજસ છે કે કોઈ પણ વ્યક્તિગત બસો રૂપિયાનું સ્ટેમ્પ વાપરીને સોગંદનામું કરવું કે તમામ વ્યક્તિઓ સાથે રહી અને બસો રૂપિયાનું સોગંદનામું કરવું તે અંગે કોઈ વિગતવાર માહિતી આપણને જોવા મળતી નથી તો મિત્રો હવે હું તમને બતાવીશ કે આ જે આપણે અરજીનો નમૂનો ત્યાર પછી સોગંદનામાનો નમૂનો અથવા તો આ પરિપત્રનો નમૂનો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો ખાસ કરી અને જે સોગંદનામાનો નમૂનો છે એ આપણે વર્ડની ફાઇલમાં આપેલ છે જેથી કરી અને તમે પણ ડાઉનલોડ કરી અને તમારા ઘરે જો કોમ્પ્યુટર હોય તો તેમાં સુધારા વધારા કરી અને કોઈ પણ વકીલની મદદ લીધા વગર તમે આ તમારો હક્કમી અંગેનું સોગંદનામું તૈયાર કરી શકો છો તો ચાલો હું તમને બતાવું કે તે ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો તે ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝર ખોલી અને ટ્રીક ગુજરાતી ડોટ કોમ લખી લેવાનું છે જે લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની જે વેબસાઇટ છે તે ખુલી જશે તો આમાં તમે જે આ પ્રમાણેનો એક લેખ જોવા મળશે કે શું તમે જમીન મિલકત ધરાવો છો હક્કમી માટેની અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અથવા તો જો તમને હોમ પેજ ઉપર જોવા ન મળે તો અહીંયા મેનુ છે તે મેનુમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જમીન રેકર્ડ માહિતી આ જમીન રેકર્ડ માહિતી છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે જમીન રેકર્ડ માહિતી ઉપર ક્લિક કરીએ તો જેવું તમે જમીન રેકર્ડ માહિતી ક્લિક કરશો એટલે આ લેખ તમને જોવા મળશે તો અહીંયા આપણે જે આ શું તમે જમીન મિલકત ધરાવો છો હક્કમી માટેની અરજી કેવી રીતે કરવી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તે ક્લિક કરતા તે અંગેનો આખો લેખ ખુલી જશે તો તમે જોઈ શકો છો કે આ લેખ આપણી સામે ખુલી ગયો છે તો તેને સ્ક્રોલ કરતા જઈશું એટલે અહીંયા નીચે હક્કમી અંગેની વધુ માહિતી પણ આ વિડિયોમાં તમે જોઈ શકો છો અને સ્ક્રોલ કરી નીચે આવશો એટલે અહીંયા લાલ અક્ષરમાં લખાયેલ છે કે નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો તો તમારે અહીંયા જે ક્લિક હિયર છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા સોગંદનામાનો નમૂનો છે તો તેની સામે રહેલ ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે અને સ્ટેમ્પ ડ્યુટી અંગેનો પરિપત્ર ડાઉનલોડ કરવા ક્લિક કરો તો તેના માટે અહીંયા ક્લિક યર તેની સામે લખાયેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એક પછી એક તમામ વિગતો ડાઉનલોડ કરી શકો છો તો આમ એકદમ સરળતાથી આ નમૂનાઓ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને આ સિવાયના બીજા કોઈ નમૂનાઓ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો જે તે લેખ હોય દાખલા તરીકે અહીંયા ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ છે તો તેની માહિતી તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે પણ અહીંથી ડાઉનલોડ કરી શકો છો તો આમ આપણે જે વિડીયોમાં લિંક આપવાની વાત કરીએ છીએ તે તમામ લિંકો આ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે તો તે તમે અહીંથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો તે તમે અહીંથી એકદમ સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ